નમસ્કાર ખેડૂત મિત્રો, બાગાયત વિભાગની યુટ્યુબ ચેનલમાં સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે. ખેડૂત મિત્રો, જે આજનો સમય છે એ પ્રાકૃતિક કૃષિનો સમય છે. આપણા મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા સમગ્ર ગુજરાતના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે થઈને એક અભિયાન હાથ ધરેલું છે, જે અંતર્ગત આ વિડીયો બનાવવા પાછળનું મુખ્ય ઉદ્દેશ એ છે કે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્રોને માર્કેટિંગનું પ્લેટફોર્મ મળી રહે, તેમજ જે કોઈ પણ ખેડૂત મિત્રો અથવા તો ગ્રાહકો પ્રાકૃતિક વસ્તુઓ ખરીદવા માંગતા હોય તો એના માટે પણ આ એક પ્લેટફોર્મ દ્વારા એ વસ્તુઓ મેળવી શકે. તો આજે આપણે તલાળા તાલુકામાં ગૌસત્વમ પ્રાકૃતિક મૂળની મુલાકાતે છીએ, ત્યારે આપણી સાથે અહીંના ધવાગીર ગામના એક પ્રગતિશીલ ખેડૂત અને પોતે પ્રાકૃતિક કૃષિ તેમજ બાગાયતી પેદાશોનું મૂલ્યવર્ધન કરી અને એને પેકિંગ કરી અને પોતે એનું વેચાણ કરે છે આ મોલ ખાતે. તો આપણે સૌ પ્રથમ આપણા પ્રગતિશીલ ખેડૂત યુવા મિત્ર જોડાયેલા છે, એમનો પરિચય લઈએ અને ત્યારબાદ આગળની માહિતી એમની પાસેથી મેળવીએ કે આ મોલની સ્થાપના ક્યારે કરી, આ મોલ બનાવવા આ મોલની બ્રાન્ચો કેટલી છે, તેમજ આ મોલનો મુખ્ય ઉદ્દેશ શું છે, એ બધી જ વિગતવાર માહિતી લઈએ. નમસ્કાર. નમસ્કાર. મારું નામ ભાવિક અકબરી છે, ગામ ધાવાગીર છે. આ મોલની અંદર ટોટલ 6 બ્રાન્ચો છે, 4 વર્ષથી કન્ટિન્યુ રનિંગ ચાલુ છે. પહેલાં 1 બ્રાન્ચથી અમે શરૂઆત કરી હતી, આ તાળાની અંદર બ્રાન્ચની શરૂઆત 6 મહિના જેવું થયું છે. અને જી, આમાં કઈ કઈ વસ્તુઓ રાખો છો તમે અને એ વસ્તુઓનું મૂલ્યવર્ધન કે પ્રોસેસિંગ કેવી રીતે કરો છો એ વિશે પણ અમારા ખેડૂત મિત્રોને માહિતી આપજો, જેથી કરીને ખેડૂતો પણ પોતાનું મૂલ્યવર્ધન કરીને તમારો સંપર્ક કરી અને વસ્તુઓ તમને આપી શકે અને યોગ્ય ભાવ મેળવી શકે. આ વસ્તુમાં ખાસ કરીને માહિતી અમારી પાસે છે, ગાયનું ગૌમાતાનું ઘી છે, જે નેચરલ એની પદ્ધતિ છે. પહેલી જ વસ્તુ અમારી તે હતી, ગૌશાળાની અંદર બનાવેલું છે દૂધમાંથી નેચરલ. પછી આગળની વસ્તુ જોઈએ તો કે આપણે મિલેટ્સ કહીએ છીએ, પછી શેરડી છે, ગોળ છે, શેરડીમાંથી બનાવેલું. પછી આપણા સિંગ તેલો છે, ઘણા બધા પ્રકારના ઓલિવ ઓઇલ છે, કાળા તલનું તેલ છે, એરંડીઓ છે, એ બધી વસ્તુ. પછી આપણે સંધેવ નિમક, આગળ જોઈએ તો બ્રાઉન સુગર છે, આ કડી સાકર છે, નેચરલી મસાલા ગોળ છે, વિન્ટર સ્પેશિયલ છે, એ માટે એ બધી વસ્તુઓ છે ઘણી બધી. આગળ પછી મુખવાસો છે, ઔષધિઓ છે. જી, કોસ્મેટિક્સ ને લગતી વસ્તુઓ ભી તમે બનાવો છો કે એનું માર્કેટિંગ ભી કરો છો અહીંથી? હા, કોસ્મેટિક માં વસ્તુ માં પછી નેચરલ સાબુ છે જેમાં એનિમલ ફેટ ના આવે તે વસ્તુ પ્રકારના. જી, આ તેલ કાઢો ને તમે એક એક અલગ ગાણીનો ઉપયોગ કરીને કાઢો છો કે નોર્મલ આપણે જે ગાણી હોય છે એનાથી કાઢો છો? અમારી પાસે લાકડાની ગાણી છે, જે પહેલાના જમાનામાં જે લાકડાની ગાણી ચાલતી હતી બળદથી, એની જગ્યાએ અમે એટલે મશીનરીથી ચલાવીએ છીએ અને પણ લાકડાની ગાણી છે તે. બીજા કોઈ જિલ્લામાંની બ્રાન્ચો કે છે આ ગૌસત્વમ મૂલની? અમદાવાદની અંદર 4 બ્રાન્ચ છે, એક વડોદરાની અંદર 2 બ્રાન્ચ છે, ટોટલ 5 બ્રાન્ચ છે. જી 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 જી. અને તમારો કોન્ટેક નંબર કે કરવો હોય તો કઈ રીતે તમારો કોન્ટેક કરી શકે? ખાસ કરીને ગૌસત્વમાં અમારે અત્યારે તો જે 6 બ્રાન્ચના છે એના મોબાઈલ નંબર છે, 6 બ્રાન્ચના અલગ અલગ પ્રકારના ઇન્સ્ટા આઈડી છે, ફેસબુક આઈડી છે અને અમારી પોતાની એક વેબસાઈટ છે. ઓકે. અને તમે તમારી જાતે કેટલી વસ્તુઓ બનાવો છો તમારી વાડી કે કઈ મૂલ્યવર્ધન કરીને? અમારી ગૌશાળાની અંદર 25-30 આઈટમ બને છે. મારા પ્રોડક્શન લાઇનમાં જે છે પ્લાન્ટ, ત્યાં અમે 23 આઈટમ અત્યારે બનાવીએ છીએ, પણ રનિંગમાં હજી આઈટમ વધારશું. જે ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરે છે એની પાસેથી અમે ઘણા બધા પ્રકારના અનાજો લઈએ છીએ, કઠોળ લઈએ છીએ, એ જ પેકિંગ કરીએ છીએ, એ આઈટમ પ્લસ કરીએ છીએ અને સિઝનેબલ ફ્રૂટ શાકભાજી પણ અમે ખેડૂત પાસેથી જ લઈએ છીએ. ખેડૂત મિત્રો ઘણી બધી વસ્તુઓ બનાવતા હોય છે પોતાની પ્રાકૃતિક, બરાબર. તો એ પ્રાકૃતિક વસ્તુઓનું માર્ટ એટલે કે એ પ્રાકૃતિક વસ્તુઓને આવી જગ્યાએ જો આપવામાં આવે તો યોગ્યનો ભાવ મેળવી શકે, બરાબર. એના માટે ખાસ કરીને આ પ્લેટફોર્મ છે એ બનાવવામાં આવ્યું છે. જુદી જુદી વસ્તુઓ છે, આપણે ડિટેલમાં વિડીયોમાં જોઈએ તેમ, તદુપરાંત જે વસ્તુઓ ભાઈ બનાવે છે ને વાડી એ ધાવા ખાતે, એ વસ્તુનું પણ આપણે ડિટેલમાં જોઈએ.
ખેડૂત મિત્રો સૌ જાણીએ છીએ કે કોરોના કાળ પછી સૌ કોઈ હેલ્થ કોન્સિયસ બન્યા છે, હેલ્થ માટે થઈને ગમે એટલા પૈસા ખર્ચવા માટે તૈયાર છીએ, ત્યારે આપણું જો આહાર શુદ્ધ અને સાત્વિક હશે તો ઘણી બધા આપણે જે પ્રોબ્લેમ્સ છે એ ઓછા આવશે. જેટલો આપણો આહાર બહારનો ફાસ્ટ ફૂડ રહેશે એટલે આપણા શરીરમાં અનેક પ્રકારના બીમારીઓ આવી શકે છે, તો એને નિવારવા માટે થઈને આપણે જો આપણો શુદ્ધ આહાર લઈએ તો ઘણા બધા રોગોનું નિયંત્રણ ત્યાં જ થઈ જતું હોય છે. અંતર્ગત ભાવિકભાઈ આપણી સાથે જોડાયેલા છે. ભાવિકભાઈ, આ જે સાત્વિક મોલ ઉભો કર્યો છે તમે, ગૌસત્વમ પ્રાકૃતિક મોલ ઉભો કર્યો છે, આ ઉભો કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ તમારો શું છે? મુખ્ય ઉદ્દેશમાં એવું છે કે ખેડૂત મિત્રોને જે પ્રાકૃતિક ખેતી કરે છે એને પ્રોત્સાહન મળે, અને જે પબ્લિકને, જે માણસને, જે વર્ગને જે પ્રાકૃતિક આઇટમ, પ્રાકૃતિક વસ્તુઓ જોઈએ છે તે ડાયરેક્ટ અમારી પાસેથી મળી જાય, અથવા તો કસ્ટમર ખેડૂત મિત્રોને પણ સારા એવા ભાવ મળી જાય. તો ગ્રાહકનો અને ખેડૂતોનો બંને કોમ્બિનેશન કરીએ છીએ. જી, ચોક્કસ ચોક્કસ. આપ ખૂબ જ ઉમદા કામગીરી કરી રહ્યા છો એ બદલ અને ખૂબ સારી એવી માહિતી આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આભાર આપનો.